હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. ફ્રેન્ડ્સ, આજે આપણે ખૂબ જ ટેસ્ટી એવો નાસ્તો બનાવીશું જે પચવામાં પણ ખૂબ જ હલકો છે અને ઘરમાં રહેલી વસ્તુઓથી બની જશે અને તમને બનાવવાનું પણ મજા આવશે અને બધાને ખાવાની પણ ખૂબ જ મજા આવશે, એટલો આ ટેસ્ટી નાસ્તો. અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો એક લાઇક ચોક્કસથી આપી દેજો અને જો વિડીયો પસંદ આવે તો એને તમારા ગ્રુપમાં શેર પણ કરજો અને હવે અવનવી રેસીપીના વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો. તો ચલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. તો એના માટે મેં એક પેનમાં 2 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂક્યું છે. એમાં આપણે 1 ચમચી જેટલી રાઈ નાખીશું. રાઈ થોડી તતડે એટલે આપણે થોડું જીરું નાખીશું અને 1/2 નાની ચમચી હિંગ એડ કરી દઈશું. અને અહીંયા મેં 1 મરચું, 1/2 ઇંચ આદુના ટુકડા અને 5-7 મીઠા લીમડાના પાન નાખ્યા છે, એ પણ આપણે એમાં એડ કરી દઈશું અને થોડી વાર માટે સાતડી લઈશું. હવે મેં અહીંયા 1 ચમચી સૂકા ટોપરાનું ખમણ નાખેલું છે અને 1/2 ચમચી ચીલી ફ્લેક્સ અને 1 ચમચી મેં આખા તલ નાખેલા છે. આપણે જે તલ નાખ્યા છે ને એનાથી આપણે જે નાસ્તો જ્યારે બનાવીને ખાશું ને ત્યારે એનો જે ક્રન્ચીનેસ આવશે ને એ ખૂબ જ સરસ લાગશે. અને હવે એમાં મેં 2 કપ જેટલું પાણી એડ કરી દીધેલું છે. હવે આપણે પાણી થોડી વાર થાય પછી મેં અહીંયા ઝીણી સધારેલી કોથમીર નાખેલી છે, એ તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછી વધી કરી શકો છો. અને હવે એને આપણે ઉકળવા દેવાનું છે. અને હા ફ્રેન્ડ્સ, મેં વચ્ચે સ્વાદ પ્રમાણે નિમક પણ એડ કરી દીધેલું છે. અને હવે પાણી ઉકળે એટલે મેં 1 કપ રવો લીધેલો છે અને 2 કપ પાણી છે તો એનાથી 1/2 આપણે રવો લેવાનો છે. અને એને એક હાથેથી હલાવતા હલાવતા અને એક હાથેથી આપણે એડ કરતા જઈશું જેથી એમાં લમ્સ ના પડે. અને એ રવો છે એ તરત જ પાણી એબ્ઝોર્બ કરી લેશે એટલે થોડી ઉતાવળથી આપણે બધું મિક્સ કરી દઈશું, નહીંતર આપણા રવાના જે છે એની ગુટલી પડી જશે. તો આવી રીતે ચમચાથી કરતાં કરતાં આપણે એને બધાને મિક્સ કરી દઈશું. ખાલી 2-3 મિનિટમાં જ આ છે ને બધું મિક્સ થઈ જશે અને પાણી બધો રવો છે એબ્ઝોર્બ કરી લેશે. જુઓ છે ને, હજી આપણે બધું આખો રવો જે છે એ ભેગો થઈ જાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહેવાનું છે જેથી પાણી બધું છે જે એબ્ઝોર્બ થઈ જાય. તો જુઓ આપણો છે રવો છે બરાબર એકદમ સરસ રીતે બાઇન્ડ થઈ ગયો છે. તો હવે ગેસ બંધ કરી લેશું અને મેં એને એક લોયામાં કાઢી લીધેલું છે અને હજુ ગરમ છે એટલે ચમચીથી આવી રીતે આપણે મિક્સ કરી લેશું જેથી એમાં પ્રોપર બાઇન્ડિંગ આવી જાય. અને આપણે એને થોડું ઠંડુ થવા દેવાનું છે, હાથેથી આપણે ટચ કરી શકીએ એટલું આપણે એને ઠંડુ થવા દેવાનું છે. તો હવે જુઓ 10 મિનિટ મેં એને સાઈડમાં રાખેલું હતું એટલે ઠંડુ થઈ ગયું છે. આ તમે હાથેથી ટચ કરી શકો એટલું ઠંડુ થઈ ગયું છે. તો હાથેથી આપણે એને આવી રીતે બરાબર મસળી લેવાનું છે અને હવે એમાંથી આપણે એને શેપ આપી દેવાનો છે. તો હું અહીંયા બોલ્સ બનાવીશ, તમે ઈચ્છો એવા તમે આમાં શેપ આપી શકો છો. તો આવી રીતે તમે હાથમાં કરશો ને એટલે એકદમ સરસ અને એકદમ ઇઝી રીતે બોલ્સ બની પણ જશે. જુઓ કેટલો ઇઝીલી આપણો રવાનો બોલ્સ બનીને તૈયાર થઈ ગયો છે. આવી જ રીતે આપણે બધા જ બોલ્સને બનાવી લઈશું. અને મેં અહીંયા એક કાણાવાળી ડીશ લીધેલી છે જેને મેં તેલથી ગ્રીસ કરી લીધેલી છે જેથી આપણે આને બોઇલ કરીએ ને ત્યારે એ નીચે ચીપકી ન જાય. અને હવે આવી રીતે આપણે બધા જ બોલ્સ બનાવી લઈશું. તો તમે જુઓ આપણા બધા જ બોલ્સ બનીને થઈ ગયા, તૈયાર થઈ ગયા છે. અને 1 કપ રવામાંથી તમે જુઓ આખા ઘર માટે નાસ્તો બનાવી શકો. અને આપણે જે વાસણમાં બોલ્સ બનાવ્યા હતા ને એ જ વાસણમાં મેં પાણી લીધેલું છે જેથી વધારે વાસણ પણ તમારા બગડશે નહીં. અને હવે એને ઉપરથી આપણે આવી રીતે કવર કરી દઈશું અને 8-10 મિનિટ માટે એને આપણે બોઇલ કરી લેવાના છે. ફ્રેન્ડ્સ, રવો પણ આપણો ચડેલો છે એટલે એ ખૂબ જ ઝડપથી બોઇલ પણ થઈ જશે. તો જુઓ તમે આપણા બોલ્સ જે છે એ બફાઈ ગયા છે. તો હવે એને આપણે થોડી વાર માટે ઠંડા થવા દઈશું. તો હવે બોલ્સ ઠંડા થાય ત્યાં સુધી આપણે એનો વઘારની તૈયારી કરી લઈએ. તો મેં અહીંયા પેનમાં 2 ચમચી જેટલું તેલ લીધેલું છે, એને આપણે હવે તેલ ગરમ કરવા દઈશું. તો જુઓ ફ્રેન્ડ્સ, તમે જુઓ આપણા 1 કપ રવામાંથી કેટલા બધા બોલ્સ બનીને તૈયાર થઈ ગયા છે. તો હવે આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે. તો મેં એમાં 1 ચમચી રાઈ, 1/2 ચમચી જીરું અને 1/2 નાની ચમચી જેટલી હિંગ આપણે એમાં એડ કરી દઈશું. અને હવે મેં આ બધી વસ્તુ તૈયાર રાખેલી છે. તો એમાં 1/2 ચમચી ચીલી ફ્લેક્સ, 1 ચમચી તલ, 1 ચમચી સૂકું નાળિયેર અને મેં અહીંયા સૂકા મીઠા લીમડાના પાન લીધેલા છે. અને મેં 1 ચમચી સંભારનો મસાલો લીધેલો છે. જો તમારી પાસે સંભારનો મસાલો ન હોય તો તમે પાઉંભાજીનો મસાલો યા તો મેગી મસાલો પણ યુઝ કરી શકો છો.
તો હવે એને બધું આપણે તેલમાં એડ કરી દેશું. અને આપણા જે મસાલા છે એ બળે નહીં એટલે મેં અહીંયા 2 થી 3 ચમચી જેટલું આપણે પાણી નાખીશું, જેથી મસાલા પ્રોપર ચડી પણ જાય અને મસાલા આપણા તેલમાં બળે પણ નહીં. અને ગેસની ફ્લેમ મેં અહીંયા થોડી સ્લો કરી દીધેલી છે. તો હવે સ્લો ફ્લેમ ઉપર તમે 1/2 મિનિટ માટે સાંતળશો ને ત્યાં જ આપણા બધા મસાલા છે એ બરાબર કૂક થઈ જશે. અને હવે આપણે જે બોલ બનાવ્યા છે ને એ બધા જ એમાં એડ કરી દેવાના છે. પણ ફ્રેન્ડ્સ અહીંયા હળવા હાથે એડ કરવાના છે, કેમ કે આપણા બોલ્સ છે એ થોડા હજુ ગરમ છે. જો તમે એમાં ચમચો હલાવશો તો એ બોલ્સ તૂટી જશે. અને તમે આવી રીતે પેન હલાવશો ને તો જુઓ કેટલું સરસ કોટિંગ થઈ જાય છે. તો આવી રીતે તમે હલાવશો એટલે થોડી જ વારમાં બધા જ બોલ્સમાં સરસ રીતે આપણા વઘારનું કોટિંગ થઈ જશે. તો ફ્રેન્ડ્સ એક વખત આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો, નાના મોટા બધાને પસંદ આવશે. તો ફ્રેન્ડ્સ આપણો આ ટેસ્ટી નાસ્તો તૈયાર થઈ ગયો છે. તો ઉપરથી આપણે ધાણા ભાજી એડ કરી દઈશું અને એને પણ એવી જ રીતે આપણે હલાવી અને મિક્સ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ તમને આ રેસીપી કેવી લાગી એ મને ચોક્કસથી જણાવજો અને એક વખત મારા કહેવાથી આ ટ્રાય જરૂરથી કરજો, નાના મોટા બધાને ખૂબ જ પસંદ આવશે. અને જો રેસીપી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો. તો ફ્રેન્ડ્સ હવે મળીએ આગળ બીજી અલગ જ રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.